नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनान से सिटी न्यूज में आप सौनું स्वागत करू छू। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। वापीनी एक स्कूल में अनोखी रीते रक्षाबंधन तहेवार की उजवणी करवामां आवी। वापी कोपरली रोड पर मसमोटा खाड़ा पड़ी जता वाहन चालकों ने हैरान कर। सह्याद्री कंपनी ने कंपाउंड वॉल धराशायी तथा बाजूना घर ने नुकसान। आने ब्रह्म समाज द्वारा रक्षाबंधन पर्व निमित्ते जनोई बदलवानो कार्यक्रम योजायो। हवे समाचार विगतवार जोईए। वलसाड जिला वापी खाते आवेली एक स्कूल खाते अनोखी रीते रक्षाबंधन तहेवार की उजवणी करवामां आवी। स्कूल नी विद्यार्थीओ द्वारा वृक्ष ने राखड़ी बांधी रक्षाबंधन की उजवणी करवामां आवी छे। भाई अने बहनों पवित्र तहेवार एटले रक्षाबंधन। रक्षाबंधन में बहनों भाई ने राखड़ी बांधी तहेवार की उजवणी करता होय छे, परंतु वापी खाते आवेली एक स्कूल द्वारा अलग रीते रक्षाबंधन नो तहेवार छेल्ला 8 वर्षथी उजववामां आवे छे। वापीनी आ स्कूल द्वारा छेल्ला 8 वर्षथी स्कूलमां भणती विद्यार्थिनीओ द्वारा वृक्ष ने राखड़ी बांधी रक्षाबंधन आ तहेवार उजववामां आवे छे। स्कूलमां भणती तमाम विद्यार्थिनीओ आ टीचरो द्वारा સ્કૂલના આજુબાજુમાં આવેલા વૃક્ષોને રાખડી બાંધવામાં આવે છે। આ અનોખી રીતે તહેવાર ઉજવવાનો મુખ્ય હેતુ સ્કૂલમાં આવતા તમામ બાળકોને વૃક્ષનું મહત્વ સમજાય છે, એ માટે સ્કૂલ દ્વારા આ અનોખી રીતે તહેવારની ઉજવણી કરવામાં આવે છે। સાથે બાળકો પણ ઉત્સાહથી આ તહેવારમાં ભાગ લઈ તમામ વૃક્ષને રાખડી બાંધી વૃક્ષની જાળવણી કરે છે। વિદ્યાર્થીનીઓ દ્વારા એક જ ઉદ્દેશ છે, વધુથી વધુ વૃક્ષોને ઉછેર થાય। એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ વૃક્ષોનું નિકંદન પણ થઈ રહ્યું છે, જેને લઈને કુદરતી ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે અને પશુ પક્ષીઓની અનેક પ્રજાતિઓ પણ હવે ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે, જેને જોતા છેલ્લા 8 વર્ષથી આ પ્રકારની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે, જ્યાં 8 વર્ષ પહેલા વાવેલ વૃક્ષો હવે મોટા થઈ જતા તેને વિદ્યાર્થીઓ રાખડી બાંધે છે। વાપીની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર દેશ અને વિશ્વને એક સંદેશો આપ્યો છે કે રક્ષાબંધનના તહેવાર પર એક ભાઈ રાખડી બાંધીને બહેનની રક્ષા કરવાની નેમ લે છે, તેમાં વિદ્યાર્થીઓ વૃક્ષોને રાખડી બાંધીને નેમ લઈ એને જતન કરવાની શપથ લે છે અને તમામ લોકો વૃક્ષો ઉછેરવાની અપીલ પણ કરી છે। અમારે જ્ઞાનગંગાની અંદર છેલ્લા અમે 8 વર્ષથી અંદર આ વૃક્ષોને રાખડી બાંધીએ છીએ અને એનું મુખ્ય હેતુ રક્ષાબંધનનો તહેવાર જ છે, રક્ષા કરવાનો છે। આજે જ્યારે સમગ્ર વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે ઔદ્યોગિકરણના લીધે અને શહેરી વિકાસના લીધે, ત્યારે આપણે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છીએ। અમારે શાળાની અંદર વૃક્ષોને રાખડી બાંધીને અમે એ જ અમારા બાળકોને શીખવા માગીએ છીએ કે બાળકો કે જેવી રીતે આપણા જીવનની અંદર ભાઈ અને બહેનનું, માતા અને પિતાનું જેટલું મહત્વ છે, તેટલું જ વૃક્ષોનું પણ મહત્વ છે। આપણે વૃક્ષો વિધાઉટ કોઈ પણ કારણ વિના આપણને ખૂબ જ પ્રમાણ મોટા પ્રમાણમાં ઓક્સિજન, જે પ્રાણવાયુ છે, આપણને પૂરા પાડે છે અને જેના વગર આપણે જિંદગીમાં એક ક્ષણ પણ નથી ચાલતું। જો આપણે વૃક્ષોનું નિકંદન કરશું તો પછી આવનારી પેઢી માટે ખૂબ જ કપરા સંજોગો હશે। તો વૃક્ષોને રાખડી બાંધીને અમે અમારા બાળકોને શીખવા માગીએ છીએ કે વૃક્ષો એ આપણા પોતાના છે, એક જે રીતે ભાઈ બહેન છે તે રીતના જ પોતાના આપણા ફેમિલી મેમ્બર છે અને એનું જતન કરવું છે। અને આજના દિવસે અમે વૃક્ષોને રાખડી બાંધીને અમે બાળકો પર પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ કે આજથી તમે બાળકો જ્યાં સુધી આપણે જરૂર નહીં ત્યાં સુધી વૃક્ષોને આપણે કટ નહીં કરવો જોઈએ, એમની ડાળી એમના પાત્રા તોડવા નહીં જોઈએ અને અમારા બાળકોને બસ એમના ફેમિલી ભાવના જાગૃત થાય એ હિસાબે અમે વૃક્ષોને રાખડી બંધાવીએ છીએ। આજ કે દિન આપ રક્ષાબંધન કે દિન ભાઈ બહેનો કો બહેન ભાઈ કો રાખી બાંધ કર જિસ પ્રકાર ભાઈ રક્ષા કરતે હૈ બહેનો કી ઉસી પ્રકાર હમને હમારે સ્કૂલ કે કેમ્પસ મે જિતને ભી પેડ હૈ ઉન્હે રાખી બાંધ કર ઉનકે રક્ષા કરને કા વચન કિયા હૈ। આજ કે કોરોના કે ટાઈમ મે જિસ પ્રકાર પેડ હમે ઓક્સિજન મુફ્ત મે દે રહે હૈ ઉસ પ્રકાર હમ ઉનકી તુલના ભી નહીં કર સકતે હૈ। ઇસીલિયે મે બસ ઇતના હી કહેના ચાહતી હું કી જિસ પ્રકાર હમ दूसरों की तो रक्षा करते ही है, उसी प्रकार हमें पेड़ों की भी रक्षा करनी चाहिए। पेड़ हमारे जीवन में बहुत ही ज्यादा महत्व है, इसीलिए आप अपने आजू बाजू में जितने भी पेड़ हैं उनकी रक्षा कीजिए, उन्हें अच्छे से पानी दीजिए और उनका दुर्व्यवहार उनसे ना करें। वापी कोपरली रोड गौरव पथ तरीके पण जाणीतो छे। તે રોડ ઉપર મસમોટા ખાડા પડી જતા ડિવાઈડરમાં તે ઉપયોગમાં આવેલા પીપળાના રોડના વચ્ચે મૂકવું પડ્યું હતું। વાપી વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે સરકારી તંત્રની પોલ ખુલી જાય છે। વાપી કોપરલી રોડ ગૌરવ પથ તરીકે જાણીતો છે, જે રોડ ઉપર મસમોટા ખાડા પડી જતા ડિવાઈડરમાં તે ઉપયોગમાં આવેલા પીપળાને રોડ વચ્ચે મૂકવું પડ્યું હતું। વાપી વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ તંત્રની
सरकारी तंत्रनी पोल खुली जाय छे। जेवी रीते वापी कोपली रोड उपर वैशाली चोकड़ीनी सामे कार्पोरेट रोड पर जता रोड उपर मसमोटा खाड़ा पड़ी जता वाहन चालको द्वारा मोटी मुश्केली वेठी रह्या छे। जे वाहन चालक द्वारा ज डिवाइडर माथे उपयोगमां आवता पीपळाने आ रोड वच्चे मूकवो पड्यो हतो, कारण के आ रोड उपर मोटो खाड़ो पड़ी जतो मोटो अकस्मात थवानी संभावना हती, जेने ध्यानमां लईने वाहन चालक द्वारा त्यां खाली पीपळो मूकवामां आव्यो हतो। आजे वलसाड जिल्लाना वापी तालुकामां जिल्ला पंचायत, तालुका पंचायत, नगरपालिका ग्राम पंचायतों में भारतीय जनता पार्टी की सत्ता होवा छता पण वापी जेवा सिटी में पण जो आ रीतनी हालत होय तो बीजू शू कहेवू। जारे वलसाड जिलाना संसद पण भारतीय जनता पार्टी ना छे, धारासभ्य पण भारतीय जनता पार्टी ना छे, जिला पंचायत पण भारतीय जनता पार्टी नी छे अने नगरपालिका पण भारतीय जनता पार्टी नी छे, तो छता पण आ पर देखाई रही छे। समाचारों में समय छे नानकडा विरामनो, विराम बाद आप जोई शकशो। સહ્યાદ્રી કંપનીની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતા બાજુના ઘરને નુકસાન। અને બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો। વિરામ બાદ આપનું સ્વાગત છે। ગત મોડી રાત્રે વલસાડમાં ભારે વરસાદને લઈ બની હતી ઘટના। વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી સહ્યાદ્રી કંપનીની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતા બાજુના ઘરને નુકસાન। ગત મોડી રાત્રે વલસાડમાં ભારે વરસાદને લઈને એક ઘટના બની હતી। વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી સહ્યાદ્રી કંપનીની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ હતી। દિવાલ ધરાશાયી થતા બાજુમાં આવેલ એક મકાનમાં નુકસાન થયું હતું। મકાન અને કંપનીની દિવાલ બાજુમાં હોય જેથી કંપનીની દિવાલ પડતા મકાનની દિવાલ તૂટી ઘરમાં ભારે નુકસાન કર્યું હતું। રસોડાના વાસનો અનાજ સહિતના વસ્તુઓ નુકસાની થઈ, જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી। ઘટનાની જાણ થતાં વલસાડ મામલતદારની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી સ્થળ મુલાકાત લીધી હતી। મારી માસી છે ને તે ખાવાનું બનાવ્યા કરતી હતી, તો થોડોક ટાઈમ થી એટલે એમ કાકડા જેવા પરવા લાગ્યા ને એંગલ ખસવા લાગ્યો હતી, તો પેલો ગેસ સિલિન્ડર ને ગેસ એમ ખેંચ્યો જ એટલે 2-3 મિનિટ થઈ એટલે રસોરું ને બધું આવી જ પડ્યું એમ, રાસણ ને માણી ને બધું એમ પેલું ગયું બધું। અલ્યા કઈ 7-8 વાગે જેવી આમ ઘટના બની, આ સહ્યાદ્રી કંપનીની દિવાલ છે બહુ ઘણો ટાઈમ, તો એ કંપની હમણે બંધ છે હાલમાં એટલે બીજા કોઈ લઈ લીધી। ગુજરાતમાં લવાતો મોટી માત્રામાં દારૂનો જથ્થો વલસાડ જિલ્લાના પારડી ખાતે ઝડપાયો। ગુજરાતમાં લવાતો મોટી માત્રામાં દારૂનો જથ્થો વલસાડ જિલ્લાના પારડી ખાતે ઝડપાયો। પારડી તાલુકાના બગવાડા ટોલ નાકા નજીકથી પારડી પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટ્રકના અંદર બોરીની આડમાં છુપાવીને લઈ જવાતો 11.72 લાખના દારૂ પોલીસે પકડી પાડ્યો છે। દમણથી અંકલેશ્વર લઈ જવાતો હતો દારૂ અને આ જથ્થો પારડી પોલીસે કુલ ₹19.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. અને બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે જનોઇ બદલવાનો કાર્યક્રમ યોજાયો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આજરોજ સલવાવ સ્વામિનારાયણ ગુરુકુલમાં ગુજરાત સર્વ બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો. છેલ્લા 1991 થી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્મ સમાજના લોકો ભેગા મળીને જનોઈનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે, જેમાં આજે વલસાડ જિલ્લાના 50-60 લોકો તેને બદલવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને પૂજા કરીને તેને બદલવામાં આવી હતી. રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખવામાં આવેલ જ જનોઈ બદલવાનો કાર્યક્રમમાં હરીશભાઈ રાવલ અર્થ મૂવર્સના પ્રોપરાઇટર અને તેમના પરિવાર તરફથી આ બ્રહ્મ સમાજ દ્વારા પ્રસાદીનો ખર્ચો હર વર્ષે ઉઠાવી રહ્યા છે. આજે શ્રી સ્વામી પુરાણી કેશવચંદ્ર દ્વારા સાલ એક પુષ્પગુચ્છ આપીને તેમના પરિવારનો સ્વાગત કરવામાં આવ્યું હતું અને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા અને સાથે સાથે બ્રહ્મ સમાજમાં તેજસ્વી તારલા બનેલ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યો હતો. આજ રોજ યજ્ઞોપવિત સંસ્કાર, જે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, અને એને માટે દર વર્ષે આ દિવસે અમે યજ્ઞોપવિત સંસ્કાર જે છે એ બદલીએ છીએ યજ્ઞોપવિત, અને તેના માટે આખા વર્ષ દરમિયાન જે પણ કંઈક જાણતા અજાણતાથી કોની સાથે ભૂલચૂક થઈ હોય, કોની સાથે મનદુઃખ થયું હોય અને જે પણ પાપ હોય એનું પ્રાયશ્ચિત રૂપે આજે અમે તર્પણ પણ કરીએ છીએ. હું મિતેશ જગદીશચંદ્ર ત્રિવેદી, શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજનો પ્રમુખ છું. આજે રક્ષાબંધન નિમિત્તે અમે યજ્ઞોપવિતનો પ્રોગ્રામ રાખેલો, જેની અંદર 45-50 જણા યજ્ઞોપવિત જનોઈ બદલવા માટે આવેલા હતા અને લગભગ 250 જેટલા અમારા મહાપ્રસાદી માટે બી આવવાના છે, અને યજ્ઞોપવિત માટે અમારા મહારાજ તમને આગળ વધારે જણાવશે. આ અમે 1991 ચાલુ કરેલું છે સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આજે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણી પ્રયોગ એટલે કે નૂતન યજ્ઞોપવિત ધારણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, કે જેમાં ઘણા બધા 50થી ઉપર બ્રાહ્મણો અહીં હાજર રહી અને સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કાર બદલ્યા છે. તે સાથે જ અહીંયા અમુક સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે. હવે આવનારા સમયોમાં પણ આવા જ બ્રાહ્મણોની સંખ્યા અને સમૂહ આ રીતે ટકી રહે અને આ રીતે જ આપણું કુટુંબ સચવાઈ રહે તેવી આશા સાથે જય શ્રી કૃષ્ણ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીની એક સ્કૂલમાં અનોખી રીતે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી. વાપી કોપરલી રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને હેરાન કર્યા.
સહ્યાદ્રી કંપનીની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતા બાજુના ઘરને નુકસાન। અને બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો। तो आता अत्यार सुधीना समाचार जोता रहो सिटी न्यूज। नमस्कार।